આ યોજનાનો લાભ છે એ કોણ કોણ ટૂંકમાં મેળવી શકે છે તેના માટે મારે જે અરજી કરવાની પ્રક્રિયા છે તે કઈ રીતના કરવી અને અરજી કરવા માટે મારે ક્યાં કયા ડોક્યુમેન્ટની ટૂંકમાં જરૂરિયાત રહેવાની છે સરસ મજાની માતા યશોદા ગૌરવ નિધિ યોજનાની વાત છે તેની અંદર યોજનાનો હેતુ યોજનાના શું લાભ રહી શકશે અરજી કેવી રીતના કરવી અને કેટલા ડોક્યુમેન્ટથી તમે અરજી કરી શકશો જેવી સંપૂર્ણ માહિતી તમને આ અમારા યુટ્યુબના માધ્યમથી અમારી ચેનલના માધ્યમથી મળી જશે તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં ચાલો સરસ મજાની જે વાત કરવી છે માતા યશોદા ગૌરવ નિધિ યોજના હેતુ વિશે જો વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બરાબર આંગણવાડી કાર્યકર બહેનોને જે તેડાગર બહેનો છે બરાબર છે તેને વીમા કવચ પૂરું પાડવાનો યોજના છે ટૂંકમાં આંગણવાડીની જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે બરાબર છે તેને વીમા કવચ પૂરું પાડવાનું છે આનો હેતુ જેની અંદર આવક મર્યાદાની કોઈ વસ્તુ લાગુ પડતી નથી ટૂંકમાં એવું જરૂરી નથી કે આટલી આવકના હોય એ જ લોકો ફોર્મ ભરી શકે છે બરાબર આ યોજના વીમા કવચની અંદર વાત કરીએ તો આ યોજના હેઠળ કાર્યકારી વર્ષ દરમિયાન દર મહિને રૂપિયા સો ચૂકવવા પડે છે ટૂંકમાં દર મહિને સો રૂપિયા ચૂકવવાના છે તેની અંદર તમારે કેટલા ચૂકવવાના છે અને સરકાર શ્રી કેટલા ચૂકવવા જોવાનું ચૂકતા નહીં ચાલો જે સો રૂપિયાનું વીમા આપણે જે ચૂકવણું કરવાનું છે તો એમાંથી જેમાંથી રૂપિયા પચાસ એ ગુજરાત સરકાર ચૂકવે છે અને રૂપિયા પચાસ છે એ લાભાર્થી એટલે કે આંગણવાડીના જે કાર્યકર અથવા તેડાગર બેન છે બરોબર તેને ચૂકવવાના રહેશે ખાસ ધ્યાનમાં રાખજો જે સો રૂપિયા આપણે જે ચૂકવવાના થાય છે એની અંદરથી પચાસ રૂપિયા છે એ ગુજરાત સરકાર ચૂકવવાની છે બરાબર છે અને પચાસ રૂપિયા છે તે આંગણવાડીના જે કાર્યકર બેન છે બરાબર અને બેન છે તેને ચૂકવવાના રહેશે હવે વીમાધારક છે બરાબર એ વય નિવૃત્ત થાય ત્યારે તેના ખાતે તેની થયેલ બચત રકમ અને વ્યાજ સહિત મળવા પાત્રો થાય એને સહિત મળવાપાત્ર થશે રકમ વ્યાજ સહિત મળવાપાત્ર થશે અથવા તો જો વીમા ધારકની વય નિવૃત્ત પહેલા અવસાન પામે બરોબર છે તો પચાસ હજાર અને બચત રકમ જે છે એ વ્યાજ સહિત આપવામાં આવશે ટૂંકમાં પચાસ નો તમને વીમો મળી શકે છે જે વીમાધારક છે તેને બરાબર હવે આના માટે મારે શું ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તો એડ્રેસ પ્રૂફ માટે આપણે કોઈપણ વસ્તુ લઈ શકીએ છીએ બીપીએલ કાર્ડ જો ધરાવતા હોય કોઈ તો એ પણ આપી શકો છો તમારી જે પગાર સ્લીપ છે તે પગાર સ્લિપ રજૂ કરવી પડશે સાથે સાથે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અને લિવિંગ સર્ટિફિકેટ બરાબર આટલા ડોક્યુમેન્ટથી તમે આ ફોર્મ છે એ ભરી શકો છો અને અરજદારે બરાબર નજીકના જે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે કચેરી છે આમાં અરજી કરવાની રહેશે આ અરજીની પ્રક્રિયા છે બરાબર છે કે જે બાળ વિકાસની જે કચેરી છે ત્યાં જઈ અને તમારે આની અરજી કરવાની રહેશે બરાબર તો કાર્યકર્તા બહેનો અને તેડાગર બહેનો માટે ટૂંકમાં સો રૂપિયાનું જે વીમા કવચ છે બરાબર જેમાં એને પચાસ રૂપિયા જ ભરવાના થશે તો આનો લાભ તે લઈ શકે છે આવી અવનવી માહિતી અમારી ચેનલ ઉપરથી તમને મળતી રહેશે માટે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અથવા ટેલિગ્રામ ચેનલને પણ જોઈન્ટ કરો જેથી કરી નવું નવું અપડેટ તમારા સુધી પહોંચતું રહે ચાલો નવી યોજના નવી માહિતી અને નવી ભરતી પ્રક્રિયાને લઈને ફરી પાછા મળતા રહેશું તો રજા લઈએ આવજો જય હિન્દ જય ભારત